જીવનમાં ત્રણ ટાણા, એ મરદ માણા હોય, દાતાર માણા હોય, ગરીબ માણા હોય કે અમીર માણા હોય, એના જીવનમાં ત્રણ ટાણા હરખના એવા આવે છે, રણજીતણ, કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવા, ત્રણ ટાણા રખરા, એમાં કોણ રંક ને કોણ રાવ. ગરીબના ઝૂંપડે ઢોલની દાંડી, ઢોલ માથે દાંડી પડે તો હરખ એટલો જ હોય, અને મોટો હવેલીમાં રહેવા વાળો માણસ હોય, એના દીકરાના દીકરીના લગ્ન હોય તો એ આ ઢોલની દાંડી વાગે તો એ બરાબર જ હોય, એના આનંદ એટલો જ હોય. એટલે આ દુહો કીધો છે. પણ મારે જે આપને વાતું કરવી છે, આયા લગ્નનો અવસર છે અને લગ્નના ટાણે મળ્યા છે, એક બે વાતું કરવી છે. કારણ કે બહુ જાજી વાતોમાં તો હવાર પડી જાય, આયા પ્રસંગો એક બે કેવા છે ઠાકરના મારે, પણ એ પહેલા લગ્નનો માહોલ છે ત્યારે એક બે લગ્ન ગીત મને અહીંથી યાદ આવે, પછી આગળ ઉપરું અહીંથી વાતું કરું, કારણ કે પ્રસંગ લગ્નનો છે આયા. અને જીતુભાઈ કીધું એમ કે બાપ ક્યારે રૂડો લાગે છે રડતો, કે જ્યારે પોતાની દીકરી સાસરે જાતી હોય ને ત્યારે બાપ રૂડો લાગે છે. બાકી પુરુષ રડતો કોઈ રૂડો લાગે નહીં એની આંખમાં. અને હું તો એમ કહું છું કે સત્ય ઘટના છે, આ બધા સમજદાર માણસો છે, ભલે આકલો નથી કરતા પણ હશે સમજદાર, એવું મારું માનવું છે, સમજદાર છે આયા. પણ એક દીકરીની જાન આવેલી, આમ તો બે જાન આવેલી, અને બે ફૂઈ પાસલ ભત્રી જે, એટલે ભાણેજ પરણવા આવેલા ગામના પાદરમાં મુદવા સાહેબ ઢોલની માથે દાંડિયું પડી છે, ગરવા હાથે જાનડિયું ગીત ગાય છે, અને જાનું પરણવા આવે છે. અને આ બાજુ બ્રાહ્મણે, આપ જાણો છો આપણા હિન્દુના નિયમ પ્રમાણે, કન્યા પધરાવો સાવધાન કરીને પડકારો કર્યો, પણ જવતરો અમ્મા માટે દીકરીનો ભાઈ નથી. બાપ ઉપાધિ કરે છે કે ભાઈ ક્યાં દીકરીનો, બીજાને કીધું ને કાકાને દીકરાને કે ક્યાં વયો ગયો, ક્યાં છે આ, ખબર ન પડે માંડવામાં જવતરો અમ્માની તૈયારી થઈ ગઈ છે. આ બાજુ સાતી હુંદીના ઘૂમટા તાળી અને ધીરા 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 ડગલા દેતી દેતી આ દેશની દીકરી પરણવા આવે છે. હવે ઉકાળા મોટે મેરેજ થાય છે, લગ્ન થાય છે. એક જમાનો, એક સમય દિગુભાઈ એવો હતો કે મર્યાદાનો ઘુમટ તાણી દીકરી માંડવી આવતી હતી, અને તેથી જવતર હોમવા વાળાની વાત આવી કે જવતર હોમવા વાળો ભાઈ નથી આવ્યા. ભાઈ ક્યાં છે, ભાઈ ક્યાં છે, ખબર પડી ગરધણીને કે તમારા દીકરાનું એક્સિડન્ટ થયું છે. કે જોજો, જાન આવી છે, બે જાનું પરણવા આવી છે, કોઈને ખબર ન પડવા દેતા, બે મારા ભાણે જ પરણવા આવ્યા છે આયા. અમુક સમાજના જીતુભાઈ નિયમ છે, ફૂઈ પાછળ ભત્રીજી દેતા હોય એટલે ભાણે જ પરણવા આવેલા બે, ઢોલની દાંડી વાગતી હતી, જાન માંડવે ફૂગી ગઈ અને ખબર પડી કે એક્સિડન્ટ થયું છે. પોલીસ આવી એને કીધું એ કે આમાં મામા બની ગયું છે, સાંભળજો આ દેશનો બાપ કેવો છે, આ બાજુ દીકરી પરણવા માટે માંડવે આવે છે અને આ બાજુ પોતાનો એક ના એક દીકરો. આયર સમાજની આ બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે, આજથી 30 વર્ષ પહેલા બનેલી આ સત્ય ઘટના છે. અને માંડવામાં દીકરી પરણવા આવે, જ્યાં પગ મેલે માંડવામાં, ત્યાં બાપના કાને ખબર પડ્યા કે તમારો દીકરો દુનિયામાં નથી. પોલીસને થાણું જ આવ્યું, તેને કીધું બાપા તમે જાણો છો ને કા, કે તો બિનવારસી કરીને લાશને તમારા પોલીસ સ્ટેશનમાં રાખો, હું મારી દીકરીની જાન વળાવી અને એને લેવા આવું છું, જોજો મારા ભાણે જ પરણવા આવે છે હો, આજ મારાથી બીજું બોલાય નહીં, બે આવે પરણવા માટે, ઢોલ વાગે છે, મારા ભાણે જ છે અને મારાથી કઈ બોલાય એવું છે નહીં, પણ રાખો તમારા પોલીસ સ્ટેશનમાં, હું આ જાન વળાવી અને બે આહુડા બે દીકરીના દીકરાના ભેળા પાડી દઈશ. હવે હા બોલજો, જાન પરણવા આવી છે, ભાઈ ક્યાં, ભાઈ ક્યાં, દીકરી માંડવામાં નજરું કરે છે, પોતાનો ભાઈ દેખાતો નથી. બેટા એ કામે ગયો છે, તારા ભાઈની તને ખબર છે એમ કરી, અને કાકાના દીકરાને કીધું કે લે બાપા તું જવતરો હમી દે. કાકાના બે દીકરાએ જવતરો હમ્યા, ચોરીએ ચડેલી દીકરી ફેરામ પૂરા કરે છે. આજ પણ જે માંડવામાં લગ્ન થાય એમાં જવતરો હમે છે, એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. એ જવતરો હમ્યા, દીકરી ફેરા ફરી અને વળાવવાનું ટાણું આવ્યું, જાનું વળાવવાનું, જાનું હિમાડા હુંદી ઝાપા હુંદી, દીકરીનો બાપ જાનને વળાવવા જાય છે. પાપણનો પડદો ભીનો નથી થવા દીધો, કોઈને ખબર પડી જાય તો, કોઈને ખબર પડી જાય તો. એ ધીરા 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 ડગલા દેતો દેતો ગામના ઝાપે ફૂગ્યો. પછી બે વેવાય હતા ને, એને એક બાજુ બોલાવીને કીધું તમે રોકાજો, જાન ભલે વહી જાય, તમે રોકાજો, કા કે હજી મારા દીકરાને શમશાન સુધી ફુગાડવાનો છે, તમે રોકાઈ જાજો. ઘટના ઘટી ગઈ, એને તો એક દી બે દી થઈ ગયા, પણ મેં કીધું કે જ્યાં સુધી મારા ભાણે પરણીને પાછા ન વ્યા જાય ત્યાં સુધી આ ખબર નથી પડવા દેવી, આ રૂડા લગ્નના માહોલને મારે શોકમાં બદલવો નથી. અને તેથી બે વેવાઈને રોકી અને જાનને વળાવી અને પછી કીધું કે હવે દીકરીના અને દીકરાના આહુડા ભેળા પાડીશ, આ બાપની ત્રેવડ છે, જેના હૈયા જેના કાળજા વજર ના છે, પથ્થર મૂકી મૂકી અને જેને સાહેબ આવા સમર્પણો કર્યા છે. માનું સમર્પણ તો હોય, મા બે આહુડા ક્યાંક પાડી લે
તો જીતુભાઈ, બાપે બ્યાહુડા પીધા છે, બાપનું સમર્પણ દુનિયામાં જેવું તેવું નથી. આજે આપણા ધરોહરના લગ્ન હતા ત્યારે મારે એક બે લગ્ન ગીતની મને કડી આઈથી યાદ આવે છે. સવારમાં જે દીકરીઓ લગ્નના માંડવે જાય છે ત્યારે મને એક બે કડી યાદ આવે. આપણા લગ્ન ગીતો કેવા હતા કે કોયલ બેઠી આજ જાંબાલી જાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢુને કાંગરે માણરા ઓસીલાવીરા તમે અંતરિયા વીરા તમે કો જાલ ને રે ઉડાડો આપ પણ દે કોયલ માંગે કઈ કાંભીયું નિજો મારી કોયલ માંગે આજ કોયલ માંગે કાંભીયું નિજો મારો દરિયા દિયા તમે કોયલ ને
લાગી છે દીકરી દીકરાના, પણ જે ઘરમાંથી દીકરી પરણી જાતી હોય, મુધવા સાહેબ દીકરી સાસરે જાતી હોય ને ત્યારે બહુ ગુજરાતી જૂના મૂવીઝ નું આ ગીત છે, કડી સાંભળવું આપને, દીકરી માટે કીધું છે, જે દીકરી પરણી જાય છે એના માટે. વિરાયા તો લીલુડી વાનરાયું કેરી જોને પારે ઉડી, વિરાયા તો લીલુડી વાનરાયું કેરી જોને પારે ઉડી, દીધી એને અજાણે પરદેશ એનું કોણ છે, ધીએને અજાણે પરદેશ એનું કોણ છે, વિરાયા તો લીલુડી વાનરાયું કેરી જોને પાડે. યાદી કરાવી